नमस्कार मित्रों, आप जो रहे हो विजय न्यूज चैनल, हूँ नीलेश पटेल। हवे जोईए समाचार विगतवार। इकबालगढ़ गाम में पंचायत की चूंटणी फॉर्म भरवाना चौथा दिवसे सरपंच तेमज सभ्योना उम्मीदवारोए बहोळी संख्या में पहुंची उम्मीदवारी नोंधावी। गुजरात भर में सरपंच की चूंटणी ने लईने गामडामां राजकारण गरमायुं छे, जेमां बनासकांठा जिल्लामां 590 जेटली पंचायत की चूंटणी योजावानी छे, तो अमुक पंचायतों में समरस पण करवामां आवी छे। तो बीजी तरफ जिल्लाना गामडामां सरपंचनी तेमज सभ्योनी दावेदारी माटे तालुका पंचायत में उम्मीदवारोमां मोटी संख्यामां જોવા મળી રહી છે। અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામમાં પંચાયતની ચૂંટણીને લઈ રાજકારણ ગરમાયું છે। ફોર્મ ભરવાના ચોથા દિવસે સરપંચ તેમજ સભ્યના ઉમેદવારોએ તાલુકા પંચાયત કચેરીએ પોતાની શક્તિ પ્રદર્શન કરી બહોળી સંખ્યામાં પહોંચ્યા હતા। દાવેદાર પોતાના ટેકેદારો સાથે તાલુકા પંચાયત કચેરીમાં ફોર્મ ભરી જીતવાની આશા સાથે ઉમેદવારી નોંધાવી હતી, જેમાં ઇકબાલગઢ ગામમાં ચાલુ સરપંચ અરવિંદભાઈ ઠાકોરે સરપંચમાં ઉમેદવારી ના નોંધાવી ઠાકોર સમાજના અગ્રણી અને અગાઉ 10 વર્ષ સરપંચની સત્તામાં રહેલા કાળુભાઈ ઠાકોરને સામાજિક દ્રષ્ટિ લઈને ટેકો જાહેર કર્યો હતો। તો બીજી તરફ ઇકબાલગઢ ગામના અગ્રણી અને બેટરમ ગામ પંચાયત ડેપ્યુટી સરપંચ રહેલા રાજુભાઈ અગ્રવાલ પણ સરપંચમાં દાવેદારી નોંધાવી હતી। જોકે ઇકબાલગઢ ગ્રામ પંચાયતમાં મોટાભાગના ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે, જોકે સરપંચના કાવા દાવા વચ્ચે કોણ બાજી મારી જશે એ તો ચૂંટણીના પરિણામના દિવસે જ જાહેર થશે। ઇમરાન લુહાનો રિપોર્ટ, અમીરગઢ। ગ્રામજનોને સાથે લઈ સૌના સાથ સરકારથી ઇકબાલગઢ ગ્રામ પંચાયતની સરપંચમાં ઉમેદવારી નોંધાવું છું। હું બધાને સાથે લઈને ગામનો વિકાસ કરીશ અને બધાને સાથે રાખીશ। ઇકબાલગઢ ગ્રામ પંચાયતની અંદર તમામ ઊભા રહેનારા સરપંચશ્રીને ખાસ મારી નમ્ર અરજ કે ખૂબ રાજી થઈને ઇલેક્શન લડે, હળીમળીને લડે, ખીલદિલીથી લડે ચૂંટણી, અને જેને સાથ સહકાર આપે પૂરી મતાના મનને ધનથી આપે। મેં કાળુભાઈ વાલજીભાઈને દરેક સમાજને સાથે રાખી, ઠાકોર સમાજને સાથે રાખી અને જાહેરમાં મેં એમને ટેકો કર્યો છે, અને એ સમાજનો નિર્ણય છે, ગામ સાથેનો નિર્ણય છે, અને એ સર્વે સાથે રાખી અને ગ્રામજનો એક ચૂંટણી લડે એવી આપ સૌને અપેક્ષા રાખું છું।